સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતમાંથી ચોમાસું વિદાયની તારીખ જાહેર કરી દીધી છે જુઓ લેટેસ્ટ અપડેટ મળી રહી છે રાજ્યમાં મિત્રો હાલ સાર્વત્રિક વરસાદનો માહોલ હજી પણ છે મિત્રો ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદી વરસી રહ્યો છે તો અરબી સમુદ્રમાં મિત્રો સર્જાયેલા લો પ્રેશરને કારણે છે મિત્રો ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે જ્યારે આ સિઝનનો વરસાદ પર છે મિત્રો બેક લાગે તેવી શક્યતાઓ દેખાઈ નથી રહી હવામાન વિભાગે આપેલા લેટેસ્ટ અપડેટ મુજબ વાત કરીએ તો ત્રણ ઓક્ટોમ્બર વચ્ચે મિત્રો રાજ્યમાં ચોમાસુ વિદાયના ચિહ્નો છે જોવા મળી રહી છે એટલે કે ખેલાડીઓ માટે ખાસ સારા સમાચાર કહેવાય કે વરસાદી માહોલ છે ત્રણ ઓક્ટોબર સુધી છે એ રહેશે ત્યારબાદ છે મિત્રો નહીવત દેખાશે રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે હજુ પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે તો અરબી સમુદ્રમાં મિત્રો સર્જાયેલા જે લો પ્રેશરના કારણે છે મિત્રો ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે કે વરસાદનો આ વરસાદનો જે આ વર્ષનો જે સિઝનનો વરસાદ છે પર બ્રેક લાગે તેવી શક્યતાઓ દેખાઈ નથી રહી તો હવાન આપેલા લેટેસ્ટ અપડેટ મુજબ મિત્રો ત્રણ ઓક્ટોબર બાદ છે રાજ્યમાં ચોમાસાની વિદાયના ચહેનો છે એ જોવા મળી રહ્યા છે મિત્રો હાલ વાત કરીએ તો જે રાજ્યમાં જે સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે જેના કારણે છે મિત્રો ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડશે અને ત્રણ દિવસ ઓક્ટોબર બાદ છે મિત્રો ત્રણ ઓક્ટોમ્બર બાદ જે આ ઘટી જશે અને નવરાત્રિની શરૂઆતમાં દિવસોમાં વરસાદ છે એ પડશે પરંતુ પાંચમા નોરતાથી વરસાદ છે ઘટી જશે અને તીન ઓક્ટોમ્બર બાદ છે મિત્રો એ વિદાયના ચિહ્નો જોવા મળી રહ્યા છે એટલે કે પાંચ નોરતા સુધી વરસાદ પડે તેવી સક જે શક્યતાઓ દેખાઈ રહી છે પાંચમા નોરતા બાદ છે વરસાદમાં છે મિત્રો રાહ રાહત છે એ જોવા મળશે એટલે કે હાલ રાજ્યભરમાં પડી રહેલા વરસાદને કારણે નવરાત્રીનું આયોજનમાં છે મુશ્કેલીમાં વધી ગઈ છે એટલે કે ગુજરાતમાં અનેક શહેરોમાં છે નવરાત્રિના ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે તો બીજી તરફ મિત્રો હવન વિભાગે નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી છે એ આગાહીથી નવરાત્રિના આયોજકનો પણ જે ચિંતાની અંદર છે બન્યા છે કારણ કે ત્રણ ઓક્ટોમ્બર પરથી છે હવન વિભાગે પલટો જોવા જે મળવાના જ સંકેતો આપી દીધા છે એટલે કે આ વાત કરીએ કે પાંચમું નોરતું આવે છે ત્યાં સુધી નવરાત્રીના અંતિમ દિવસોમાં ખેલાયો નિરાશ નહીં થવું પડે એવું હવામાન વિભાગે જણાવ્યું છે એટલે કે પાંચ નોરતા સુધી વરસાદ રહે તેવી શક્યતાઓ છે એટલે કે ખેલાયવાને મુશ્કેલ પડી શકે છે પાંચ નોરતા સુધી પણ જે પાંચમા નોરતા બાદ છે મિત્રો ત્રણ ઓક્ટોમ્બર બાદ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈએ તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે તો હાલ આ ન્યૂઝ મળી રહ્યા હતા તમને ન્યૂઝ સારા લાગ્યા હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને ઘંટડીનું નિશાન દબોવાનું ભૂલતા નહીં કારણ કે આવીને આવી અપડેટ આપણે આપતા રહીશું